ગાઈસ, જુઓ આ રહ્યું પાવર બેંક 65 વોટ પ્રોટોનિક્સ કંપની. તો હે ગાઈસ, આપણું ફાઇનલી નવું લેપટોપ આવી ગયું છે, ગેમિંગ લેપટોપ. તો ચલો હવે આપણે પ્લેયર કેટલા દિવસ સુધી પડી રહ્યું છે તો કનેક્ટ કરીએ હવે આપણે. તો હેડો કનેક્ટ કરીને તમને બતાવીએ ફરીથી. મારા પાછળના બ્લોગમાં તો તમે જોયું જ છે. આ રહ્યું ગાઈસ આપણું પ્લેયર FLX4. હવે આને કરીએ કનેક્ટ આપણા નવા લેપટોપ સાથે. તો ચલો ગાઈસ, હવે આપણે આ પિન નાખી દઈએ, એક આ બાજુ લેપટોપમાં કનેક્ટ કરીએ અને આ જશે પ્લેયરમાં. તો ગાઈસ ફાઇનલી કનેક્ટ થઈ ગયું છે આપણું પ્લેયર. જુઓ હવે થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આ પિન લગાવવાની છે. અંધારું. તો ગાઈસ ફાઇનલી કનેક્ટ થઈ ગયું છે. હવે વગાડીએ હવે આપણે. ચલો મસ્ત લવ સોંગ વગાડીએ હવે. ફાઇનલી મસ્ત કનેક્ટ થઈ ગયું છે. આપણે પ્લેયર ઉપર મૂકી દીધું છે, લેપટોપ આવી છે અને આપણે હવે થોડુંક ઘરનું કામ કરી લઈએ. આ લસણ છે ખાવા બનાવવાનું છે એટલે લસણ ફોલી કાઢીએ કમ્પ્લીટ. ચલો પછી મેં નહીં કાઢ્યું, પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરીએ હવે આપણે આગળ. તો ગાઈસ આપણે એમેઝોન પરથી પાર્સલ મંગાવ્યું હતું
તો ચલો તમને બતાવીએ કે આમાં શું છે. તો ગાઈસ આમાં છે પાવર બેન્ક. આપણે પાવર બેન્ક મંગાવ્યું છે કારણ કે આપણા ફોનની બેટરી થોડીક વીક પડી ગઈ છે. મોબાઈલ તો આપણે લેવાનો જ છે નવો, પણ ત્યાં સુધી આપણે પાવર બેન્ક જોઈ લો ગાઈસ. આ પાવર બેન્ક આપણે મંગાવ્યું છે, પ્રોટોનિક્સ કંપનીનું છે. 65 વોટ લખેલું છે, જુઓ 27,000 mAh બેટરી છે. તો ચલો કરીએ હવે અને અનબોક્સિંગ. તો ગાઈસ જુઓ, આ રહ્યું પાવર બેન્ક, 65 વોટ, પ્રોટોનિક્સ કંપની. આ લુકમાં બી મસ્ત છે. દેખીએ ચાર્જિંગ છે કે નથી આમાં. તો ગાઈસ આમાં ચાર્જિંગ નથી, તો ચલો એકવાર ચાર્જિંગ કરી લઈએ પછી આપણે દેખીએ કે એવું ચાલે છે. તો ગાઈસ ચલો હવે આ બધી ફાલતી વસ્તુ આપણે પેક કરીને મૂકી દઈએ હવે આપણે. તો ગાઈસ આપણે દુકાને આવી ગયા છે, ગેરેજ અશોકની દુકાને. અને આ રહી આપણી બાઇક, જુઓ એન્જિન, આખું એન્જિન બનાવવા આપ્યું છે. એન્જિન આખું ખોલી કાઢ્યું છે બાઇકનું. આ રહ્યું આપણું એન્જિન બાઇકનું. સાંજ સુધી થઈ જશે કમ્પ્લીટ. એન્જિનનું કામ થઈ જાય પછી આગળનું ટાયર પણ બદલાઈ દેવાનું છે ગાઈસ. બહુ ખર્ચો કરી નાખ્યો. બસ હવે એન્જિન નંખાઈ જાય અને આગલું ટાયર આપણે નાખી દઈએ એટલે ગાડી ઓકે.